गुड मॉर्निंग स्टूडेंट्स, प्रकरण 12 ની અંદર છેલ્લો સ્વાધ્યાય આપણે શીખી રહ્યા છીએ. છેલ્લા કેટલા લેક્ચર્સ થી 12.3 જેની અંદર મોટા દાખલા છે, ચાર ગુણના દાખલા છે, આકૃતિ વાળા દાખલાઓ જેને આપણે સતત માર્ગદર્શન હેઠળ તમે ગણી રહ્યા છો અને સમજી રહ્યા છો. તમે પણ ઘરે અને સખત પ્રેક્ટિસ કરતા હશો જ, બરાબર છે. પ્રત્યેક દાખલાને તમારે રકમ અને આકૃતિ જેમ સૂચના આપી છે એના આધારે હંમેશા રકમ અને આકૃતિને જોવાની, સમજવાની અને એના આધારે વૃતાંશ કયું રચાય છે, કયું ક્ષેત્રફળ શોધવાનું છે એ શોધ્યા બાદ આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો આ બધી સામાન્ય સૂચનાઓ સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દાખલા નંબર 14 થી જુઓ. ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાર અનુક્રમે એબી અને સીડી છે. ચાલો આકૃતિ દોરીએ. કેન્દ્ર ઓ, બે ઓ કેન્દ્રવાળા અને સમકેન્દ્રી થયા, બરાબર છે, અને વર્તુળના ચાપ અનુક્રમે આપણને આપ્યા છે. પહેલો ચાપ આપ્યો છે એબી, મોટો ચાપ, અને બીજો ચાપ આપણને આપ્યો છે સીડી, બરાબર. ચાલો, બે સમકેન્દ્રી વર્તુળોના ચાપ અનુક્રમે એબી અને સીડી. જો ખૂણો AOB બરાબર 30 અંશ, આકૃતિ વિગતવાર સમજ પડે એટલે અહીંયા દોરીને સમજાવું છું. AOB એટલે કે થીટાનું માપ આપણી પાસે કેટલું થયું, 30 અંશ. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે તમને કેટલાક માપ આકૃતિમાં આપેલા છે. પહેલું જે છે ઓબી ની જે માપ છે 21 સેમી, ઓએ અથવા ઓબી, અને બીજું છે 7 સેમી ત્રિજ્યા એટલે નાના વૃતાંશ માટે 7 સેમી ત્રિજ્યા, બરાબર. આટલી માહિતી તમને આકૃતિમાં આપેલી છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે નાના વૃતાંશનું ક્ષેત્રફળ શોધી શકીએ અને મોટા વૃતાંશ OAB અને OCD બંનેના ક્ષેત્રફળને શોધ્યા બાદ બંનેની શું કરી દઈએ, બાદબાકી જે અત્યાર સુધી કરીએ છીએ એના જેમ જ, તો આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે. બોલો ક્લિયર. તો દાખલા નંબર 14 એની શરૂઆત કરીએ. ધ્યાન આપજો, પહેલા પહેલું આપણે મોટા વૃતાંશ OAB માટે ત્યાંથી શરૂઆત કરીએ. મોટા વૃતાંશ OAB માટે ચાલો એની કેપિટલ R ત્રિજ્યા લઈએ. કેટલા સેમી છે, 21 સેમી. થીટા કેટલા અંશ છે, 30 અંશ. ઓકે, તો ચાલો એનું ક્ષેત્રફળ શોધીએ. મોટા વૃતાંશ OAB નું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ R સ્ક્વેર થીટા છેદમાં 360. ચાલો રકમમાં પાઈ ની કિંમત આપણને આપી નથી, કેટલા લઈશું, 22 ના છેદમાં 7. ત્રિજ્યા 21 ગુણ્યા 21, થીટા 30 છેદમાં 360. ચાલો સુન ગઈ 7 તરી 21. હવે ચાલો 22 ગુણ્યા 3 × 3 = 9 એટલે 9 ચોક 36 થશે, 2 2 4
bagian tuh balis. Tuh kita lalu satu nanti bagian gunia ikuis na cedma b. Tuh cara bagian gunia ikuis kerja. Ikuis, ikuis. Kita lalu dah gunakan basone ikatris. तो मोटा वृत्तांशनु क्षेत्रफल 231/2 सेमी स्क्वायर क्लियर आज રીતે હવે આપણે નાના વૃત્તાંશ માટે એની ત્રિજ્યા અને ખૂણાનું માપ આપણી પાસે છે નાના વૃત્તાંશ OCD माटे चलो त्रिज्या स्मॉल आर लिए कितना सेमी छे 7 सेमी अने थीटा कितलो छे 30 ओम्स अबे नाना वृत्तांश नु क्षेत्रफळ शोधीए चलो नाना वृत्तांश ओसीडी नु क्षेत्रफळ बराबर पाई R square theta छेद मा 360 पाई कितना छे 22 ना छेद मा 7 त्रिज्या कितनी छे 7 theta 30 छेद मा 360 चलो 7 गया 7 गया सुन गई 12 तरी 36 22 गुणिया 7 छेद मा 12 चलो हवे 11 2 22 अने 6 2 12 तो 11 7 77 ना छेद मा 6 सेमी स्क्वायर तो नाना वृत्तांश नु क्षेत्रफळ केटलुं लाया आपणे 77/6 सेमी स्क्वायर आपने रंगीन प्रदेश नु क्षेत्रफळ शोधवानो कह्युं छे चलो माटे रंगीन प्रदेश नु क्षेत्रफळ बराबर मोटा वृत्तांश OAB नु क्षेत्रफळ माइनस नाना वृत्तांश OCD नु क्षेत्रफळ मोटा वृत्तांश नु क्षेत्रफळ 231/2 नाना वृत्तांश नु क्षेत्रफळ 77/6 चलो छेद मा 2 અને 6 તો લસા કેટલો નીકળે એનો 6 ચાલ એટલે અહીંયા 231/3 - 77 ચાલો 3 1 3 3 3 9 3 2 6 693 - 77 એટલે હવે 693 માંથી આપણે 77 બાદ કરીએ તો કેટલા બચે 616/6 હજુ પણ સાદરૂપ આપી શકાય એવું છે 308/2 616/6 3 2 6 2 ગયા 308/3 સેમી સ્ક્વેર અનો ભાગાકાર કરી અને પોઈન્ટ માં આન્સર લાવો હોય તો પણ આપણે લાવી શકીએ બોલો ક્લિયર પણ આનાથી આગળ આપણને જરૂર નથી તો આપણે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી આ આન્સર માન્ય કરાય તો દાખલા નંબર 14 જોઈ લો આકૃતિ જોઈને શરૂઆતમાં એવું જ લાગે કે નહીં ફાવે
પરંતુ તમે થોડો પ્રયત્ન કરશો થોડું વિચારશો અને એને અનુલક્ષીને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશો તો તમને પ્રત્યેક દાખલો કેવો લાગશે સરળ લાગશે દાખલાને ગણ્યા પછી એ દાખલો ઈઝી લાગતો હોય છે બસ એને સમજવો પડે પરફેક્ટ રકમ આકૃતિ બધું જ નોટબુકમાં લખવાનું છે બરાબર છે પણ ફરીથી એકવાર દાખલો જોઈ લો અને સમજી લો ચાલો નેક્સ્ટ દાખલો દાખલા નંબર 15 આકૃતિમાં ABC એ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ છે BC ને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં આવ્યું છે તો દર્શાવેલ રંગીન પ્રદેશનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે શોધવાનું છે ચાલો ક્લિયર ઓકે 14 સેમી ત્રિજ્યા છે એટલે AB અને AC બંને ત્રિજ્યાઓનામાં કેટલા થશે 14 સેમી આપણને પહેલા પહેલું તો વૃતાંશ સોરી 14 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનો શું કયો છે ચતુર્થાંશ કયો છે તો પહેલા મેં આપણે વર્તુળનો ચતુર્થાંશ શોધવાનો પ્રયત્ન કરીએ ચાલો વર્તુળનો ચતુર્થાંશ ચાલો એ કયો આપ્યો છે ABC બરાબર છે ચાલો ABC ની ત્રિજ્યા AB बराबर AC कितना सेमी आपके पीछे आपने त्रिज्या 14 सेमी बराबर छे AB नु माप अने AC नु माप ठीक है वृत्तांश माटे आपने कितनु लिए छे 90 ओके तो अपनी पासे वर्तुळना चतुर्थांश नु क्षेत्रफळ वर्तुळना चतुर्थांश નો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 ચલો પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 ત્રિજ્યા 14 સેમી થીટા 90 છેદમાં 360 9 4 36 4 બે દુ ચાર ના આધારે બે સત્તા ચૌદ બે સત્તા ચૌદ ચાલો 22 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદમાં 7 7 7 ગયા 22 ગુણ્યા 7 22 સત્તા 154 સેમી સ્ક્વેર તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે શું કર્યું શોધી કાઢ્યું કેટલું આવ્યું વર્તુળ ચતુર્થાંશનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર ચલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ
ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. ચલો પાયો અને વેદ બંનેના માપ આપણી પાસે કેટલા સેમી છે? 14 સેમી. 2 સત્તા 14. ચલો 14 ગુણ્યા 7 એટલે કે 14 સત્તા 98 સેમી. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ આવી ગયું. ચલો હવે આપણે અહીંયા બે નામ લખીએ વૃતાંશ બનાવવા માટે. જોઈ લઈએ આકૃતિમાં તમને રકમમાં આપ્યા છે કે નહીં. ચાલો બરાબર છે, રકમમાં આપ્યા નથી. આપણે અહીંયા નામ લઈ લઈએ. પહેલો વૃતાંશ BPC અને બીજો મોટો વૃતાંશ લઈ લઈએ PQC. બરાબર છે, અને સોરી વૃત્તખંડ, કારણ કે BC એ જીવા તરીકે આવશે. બરાબર, તો BPC વૃત્તખંડનું ક્ષેત્રફળ પહેલા શોધીએ જે આપણને સરળતાથી મળી જાય. BPC વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે જે ચતુર્થાંશનું ક્ષેત્રફળ છે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરીશું? બાદ. બરાબર, વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચાલો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ 154 અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 98. 154 માંથી 98 જાય એટલે કે 56 સેમી સ્ક્વેર. BPC વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું? 56 સેમી સ્ક્વેર. બરાબર છે, આગળ વધીએ. હવે અર્ધવર્તુળ BQC જોઈ લો. BC જો વિકર્ણ તરીકે લઈએ તો BQC એ શું થશે? અર્ધવર્તુળ થશે. ચાલો અર્ધવર્તુળ BQC માટે ચલો આકૃતિ જોઈ લો. એમાં ત્રિકોણ ABC માં ના આધારે BC એ શું થશે? વિકર્ણ થશે. ત્રિકોણ ABC માં BC વિકર્ણ છે. બરાબર, એટલે પાયથાગોરસનો પ્રમેય જો વાપરીએ તો BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર. BC સ્ક્વેર બરાબર AB એટલે 14, AC એટલે 14. 14 નો વર્ગ ગુણ્યા 14 નો વર્ગ. 14 નો વર્ગ 196. 14 નો વર્ગ 196. સરવાળો કરવાના બદલે આપણે આ રીતે લખીએ 196 ગુણ્યા 2. ચાલો વર્ગમૂળ લાગુ પાડીએ તો 196 14 નો વર્ગમૂળ 2 નો વર્ગમૂળ ન નીકળે. તો BC નું માપ કેટલું આવ્યું? વિકર્ણ BC નું માપ 14 વર્ગમૂળમાં 2 બરાબર છે, જેના આધારે આપણને શું મળશે? ત્રિજ્યા. ચાલો માટે ત્રિજ્યા બરાબર 14 વર્ગમૂળમાં 2 છેદમાં 2. ચાલો 7 × 2 = 14 કેટલા સેમી ત્રિજ્યા થઈ? 7 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. ક્લિયર? દાખલામાં BQC નું આપણે અર્ધવર્તુળ BQC નું ક્ષેત્રફળ શોધવા માટે શું શોધી કાઢી? ત્રિજ્યા. હવે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. ચાલો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત કેટલી છે? 22/7. ત્રિજ્યા 7 વર્ગમૂળમાં 2 7 વર્ગમૂળમાં 2 7 ગયા 11 × 2 = 22. ચલો 11 × 11 અંડર 2 એ સંખ્યા પોતે અને ચલો 11 દો
22 गुणिया 7 बराबर 11 2 22 12 अथवा 22 7 154 सेमी स्क्वायर वृत्तांश નું પણ આપણે વર્તુળના ચતુર્થાંશનું પણ ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર અને અર્ધવર્તુળનું પણ આપણી પાસે ક્ષેત્રફળ આવી ગયું ચાલો હવે રકમની અંદર શું શોધવાનું કહ્યું છે જોઈ લો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તો માટે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર આકૃતિના આધારે તો પહેલું આપણે કોનું ક્ષેત્રફળ શોધેલું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આપણે આ BPC નું જે ક્ષેત્રફળ છે એને સોરી ચતુર્થાંશનું જે ક્ષેત્રફળ છે શું કરીશું બાદ કરીશું વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ ચાલો રેડી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 98 સેમી સ્ક્વેર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર અને વર્તુળના ચતુર્થાંશનું પણ આપણે શોધેલું કેટલું 154 સેમી સ્ક્વેર સાબિતી એકદમ ઈઝી છે બરાબર છે ગણતરી કશું જ કરવાનું નથી પ્લસ 154 માઇનસ 154 ગયા એટલે કેટલા 98 સેમી સ્ક્વેર બોલો ક્લિયર આકૃતિઓવાળા દાખલા અહીંયા દાખલા નંબર 15 આપણે પૂર્ણ કર્યો તો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એઝ એ હોમવર્ક તમને હવે આપું છું આ જ રીતે દાખલા નંબર 16 વ્યવસ્થિત રકમ આકૃતિ જોજો સમજીને જ્યાં પણ સાદરૂપ આપવાનું હોય આ સાદરૂપ આપી અને દાખલાને ગણવાનો પ્રયત્ન કરજો પ્રત્યેક દાખલા આજના જે લેક્ચરમાં શીખ્યા છો એ પ્રત્યેક દાખલા તમારી નોટબુકમાં ઉતારો અને વ્યવસ્થિત ગણો અને ત્યાર પછી ક્લાસ ટીચરને તમારું વર્ક સેન્ડ કરજો ક્લિયર ચાલો